પોરબંદર ખાતે ભાગવત સપ્તાહ માટે આવેલ શ્રી યદુનાથજીએ પણ સુદામા મંદિર ડેવલપ કરવામાં આવે તો પોરબંદરનો વિકાસ થશે તેવું કથા દરમિયાન જણાવ્યું હતું. પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને યુવા ભાજપ મોરચાના પ્રમુખ સાગર મનુભાઈ મોદી સુદામા મંદિરનો વિકાસ થાય તે માટે સંકલ્પબદ્ધ છે, ત્યારે આગામી સમયમાં સુદામા કોરિડોર વિકાસ કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. ચરિત સંભળાવે છે અને મને પણ આનંદ થાય છે કે આ સુદામાપુરીમાં સુદામાજીના ચરિત્રનું ગાન કરવાનું છે. અને જો મને હમણાં જ બપોરે છે સાગરભાઈ કહેતા હતા કે આખા વિશ્વમાં એક પોરબંદર એવું છે કે જેમાં સુદામાજીનું મંદિર છે. અને મને એ પણ જાણવા મળ્યું કે આપણા માનનીય સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, યુવા મોરચાના અમારા સાગરભાઈ મોદી, એ બધા પ્રયત્ન કરી રહ્યા છે કે જેવી રીતે અયોધ્યા કાશીમાં કોરિડોર બની જ રહ્યા છે અને ત્યાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો કેમ નહીં અહીંયા સુદામાજીની ભૂમિમાં પણ એમનું એવું કોરિડોર બને. અને મને એ પણ જાણવા મળ્યું છે કે રમેશભાઈ ધડુક અને એમણે ત્યાં પત્ર પણ લખ્યો છે અને સરકાર દ્વારા ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે. અને જો એવું એક સ્થાન અહીંયા પોરબંદરની અંદર બને તો વિશ્વભરથી લોકો જે દ્વારિકા ઇત્યાદિ સ્થાનોમાં આવે છે, તો કોઈ પણ અહીંયા સૌરાષ્ટ્રમાં આવે તો પોરબંદર આવ્યા વિના એની યાત્રા અધૂરી રહી જાય એવું સ્થાન અહીંયા બને. આપણે કામના કરીએ છીએ કે જે આ પ્રયત્ન થઈ રહ્યો છે, જુઓ આપણા જે મનોરથી છે અને જે આ કથાના સંકલ્પી છે રમેશભાઈ ધડુકને, આપણને ખબર નથી હોતી કે જે સામે કાર્ય થઈ રહ્યા છે એ તો દેખાય છે, પણ ઘણા બધા એવા પાયાના કાર્યો છે જે ઓનગોઈંગ છે. અને આવા બધા સ્થાનો, આવું સુંદર કોરિડોર ભવિષ્યમાં જ્યારે અહીંયા નિર્મિત થશે તો જુઓ વિશ્વભરની આંખો એ વખતે આ પોરબંદર ઉપર હશે. સૌરાષ્ટ્રની યાત્રા કરવાવાળા જે પણ આવશે એ અહીંયા આયા વિના નહીં જઈ શકે એવું સ્થાન અહીંયા બનશે.